फुलका सागर ने यूट्यूब चैनल में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आपणे आगलना वीडियो नी अंदर धोरण आठ में बीजू चैप्टर जोई गया था। आजे आपणे धोरण आठ नी अंदर त्रीजू चैप्टर जोईए। त्रीजा चैप्टरनु नाम छे भारतनु बंधारण। तो आ भारतनु बंधारण केवुं हशे, શું હશે ભારતના બંધારણની અંદર, તો ચાલો આપણે એમનો વિગતે પરિચય મેળવીએ। હેલી, પ્રિયાંશી અને સચિન તેમના પપ્પા અને મમ્મી સાથે ટીવીમાં વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ નિહાળી રહ્યા છે। ત્રણ મિત્રો છે, સચિનના મમ્મી પપ્પા છે। ટીવીની અંદર વર્લ્ડ કપ આવે છે 2011ની અંદર, જે ફાઇનલ મેચ રમાતી હતી એ જોવે છે। છેલ્લી મેચ એટલે કે વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે દિલ ધડક મેચ ચાલી રહી છે। વર્લ્ડ કપ ભારતને મળશે કે શ્રીલંકાને? ફાઇનલ મેચ ચાલે છે, કોને મળશે વર્લ્ડ કપ, એમના માટે દિલ ધડક મેચ ચાલી રહી છે। શ્રીલંકાનો સ્કોર જોતા ભારત માટે મુશ્કેલ જણાતો હતો। શ્રીલંકાએ ઘણો બધો સ્કોર કરી નાખ્યો હતો, ભારત પાછળ હતું, ભારત માટે વર્લ્ડ કપ જીતવો આસાન ન હતો। પરંતુ ભારતીય કપ્તાન ધોનીની ફટકાબાજીથી ભારત વર્લ્ડ કપ જીતી ગયું। મેદાનની અંદર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આવે છે અને ફટકાબાજીથી ભારતને મેચ જીતાડી દે છે। સર્વત્ર એટલે કે ચારે બાજુ વિજયનો માહોલ છવાઈ ગયો। ટીવીમાં જોઈ હેલી બોલી ઉઠી, મમ્મી આ અગાઉ ઇંગ્લેન્ડ ભારત વચ્ચે મેચ ટાઈ થઈ હતી। મેચ ટાઈ થવી એટલે શું? નાની એવી બાળકી છે એ ટીવીની અંદર જે મેચ આવે છે, ભારતનો વિજય થયો છે, તો એ ઉત્સાહની અંદર એના મમ્મીને પૂછે છે કે મમ્મી આગળની વખતે પણ મેચ આવતી હતી ઇંગ્લેન્ડ અને ભારતની વચ્ચે, આ બંને વચ્ચે ટાઈ થઈ હતી, આ ટાઈ એટલે શું? નીતાબહેન બોલ્યા, હેલી ક્રિકેટ જેવી લોકપ્રિય રમત માટે ICCએ ખૂબ જ વ્યવસ્થિત નિયમો બનાવ્યા છે। મેચ ટાઈ થવી એટલે કે મેચના બંને ટીમના સરખા જ રન થવા, બંનેનો સ્કોર સરખો હોય। પહેલી ટીમે જો 202 રન માર્યા હોય તો બીજી ટીમ પણ 202 જ રન મારે, આને કહેવાય મેચ ટાઈ થવી। મેચ ટાઈ થવી એટલે કે મેચમાં બંને ટીમના સરખા જ રન થવા વળી ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી રમતોના પણ નિયમો હોય છે। એક રમતના આટલા બધા વ્યવસ્થિત નિયમો હોય તો પછી આવડા મોટા દેશનો વહીવટ ચલાવવો હોય તો નિયમોની જરૂર પડે જ ને। હે, જો નાની એવી રમતોની અંદર પણ જો વ્યવસ્થિત નિયમો હોય તો આપણો ભારત દેશ કેવડો બધો છે, આને ચલાવવા માટે પણ વ્યવસ્થિત નિયમો જોઈએ। નિયમો એટલે કાયદાઓ। કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। જો કોઈ દેશને વ્યવસ્થિત રીતે ચલાવવો છે તો એમના માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે, આ નિયમોને વ્યવસ્થિત રીતે સંગ્રહતું બંધારણ, જે આપણને બંધારણ કહેવામાં આવે છે। બંધારણ લિખિત કે અલિખિત હોઈ શકે છે, બંધારણ છે એ લિખિત કે અલિખિત હોય છે, ભારતનું બંધારણ લિખિત છે। આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે। આપણા દેશના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી। વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા અને વિકલ્પ છે। હવે પછીનો પોઈન્ટ આવે છે, ભારતનું બંધારણ કઈ રીતે બન્યું? હવે આપણું બંધારણ છે એ કઈ રીતે બન્યું, ચાલો આપણે હવે એમના વિશે આગળ જોઈએ। ભારતનું બંધારણ જે લોકતંત્ર,
समाजवाद, धर्मनिरपेक्षता तथा राष्ट्रीय अखंडितता जेवा राष्ट्रीय लक्ष्यों आधार स्तंभ छे। आपणुं बंधारण छे एने चार विभागनी अंदर वेची देवामां आव्युं छे। पहेलुं लोकतंत्र, बीजुं समाजवाद, त्रीजुं धर्मनिरपेक्षता अने चौथुं छे ए आपणी राष्ट्रीय अखंडितता। एवा चार आधार स्तंभों पर आपणुं बंधारण टकेलुं छे। भारत स्वतंत्र थवानी साथे बंधारण सभानी रचना करवामां आवी। જ્યારે આપણે સ્વતંત્ર થયા 15 ઓગસ્ટ 1947ના રોજ, ત્યારે એક બંધારણ સભાની રચના કરવામાં આવી હતી। બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1947થી પોતાનું કાર્ય શરૂ કર્યું। આ ખાલી જગ્યા, વિકલ્પો અને એક ટૂંકો પ્રશ્ન છે। બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1947થી બંધારણ ઘડવાનું કાર્ય કર્યું। બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો। વિદ્વાન એટલે કાયદાઓના જાણકાર નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો। આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ, દીર્ઘ એટલે લાંબુ અને દ્રષ્ટિ એટલે નજર, આ નેતાઓની લાંબી નજર તથા રાજનૈતિક દ્રષ્ટિએ બંધારણમાં સમાવિષ્ટ થાય છે। આ બંધારણની અંદર જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામકૃષ્ણ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું। ફ્રેન્ક એન્થોની તેમજ એચપી મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું છે। અલ્લાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર બી આર આંબેડકર, કે એમ મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભાની અંદર સભાના સભ્યો હતા। સરોજિની નાયડુ તથા વિદ્યાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ હતા। આની અંદર માત્ર જેન્ટ્સ સભ્યો જ ન હતા, પુરુષો જ ન હતા, પણ સાથે સાથે મહિલાઓ પણ આ કાયદાની અંદર, કાયદાના સંગ્રહની અંદર ભાગ ભજવેલો હતો। બે મહિલાઓ જેનું નામ છે સરોજિની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત। ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા। ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એમને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવેલા હતા। બંધારણનો ખરડો તૈયાર કરવા માટે એક ખરડા સમિતિની રચના કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ ડૉક્ટર બી આર આંબેડકર હતા। બંધારણ સભાની કામગીરી 2 વર્ષ 11 માસ 18 દિવસ 166 બેઠકો થઈ હતી। બંધારણ કેટલા સમય ચાલ્યું હતું, બંધારણની કામગીરી કેટલો સમય ચાલી હતી, તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ 166 બેઠકો સાથે આ કામ પૂરું પાડવામાં આવેલું હતું, જેમાં 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાએ સંમતી આપી હતી। એટલે કે 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાને સંમતી આપી, જે 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યો। એટલે કે આ દિવસે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ। બંધારણની શું જરૂર છે, પ્રશ્ન પૂછ્યો છે આપણને, બંધારણની જરૂર શું છે? બંધારણ ન હોય તો ન ચાલે, બંધારણ વગર કોઈ દેશનું શાસન ચાલી શકે જ નહીં, બરાબર છે? આપણે આગળ પ્રાસ્તાવિકમાં જોઈ ગયા હતા, જો ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ આ બધી રમતોમાં જો નિયમો હોય, કાયદાઓ હોય, તો આવડા બધા દેશનું શાસન કઈ રીતે ચાલી શકે? આ માટે પણ કાયદાઓ, નિયમો હોવા જોઈએ। બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? બંધારણ ન હોય તો દેશમાં કોનું શાસન છે આપણને ખ્યાલ આવે નહીં।
બંધારણથી ઘણા ઉદ્દેશો સિદ્ધ થાય છે। આ એક એવો દસ્તાવેજ છે કે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે। બંધારણ જ બતાવે છે આપણા દેશમાં કઈ સરકાર હશે અથવા તો કઈ રીતની સરકાર હશે, આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલશે। લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાને પસંદ કરીએ છીએ। મિત્રો, 18 વર્ષના થાશો ને એટલે તમે પુખ્ત વ્યક્તિ બની ગયા કહેવાય। 18 વર્ષે તમને ઇલેક્શન કાર્ડ કાઢી આપવામાં આવશે। તમે ત્યારથી તમે ગમે નેતાને, તમારા મનપસંદ નેતાને તમે વોટ એટલે કે મત આપી શકો છો, એટલે કે તમે તમારા નેતાને પસંદ કરી શકો છો, જેથી આપણા વતી તે સત્તા સંભાળી શકે। સત્તા આ નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે તે માટેના ઉપાય બંધારણમાં છે। આપણે જે નેતાઓ ચૂંટીને ગાંધીનગર કે દિલ્હી મોકલેલા છે એ લોકો સત્તાનો દુરુપયોગ ન કરે એટલા માટે બંધારણની અંદર પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। આપણા બંધારણમાં એવા નિયમો કે જોગવાઈઓ છે જેથી શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં। ભારતીય બંધારણમાં આવી ઘણી બધી જોગવાઈઓ છે જેથી કરીને આપણો ભારત દેશ એ લોકશાહી રીતે ચાલતો દેશ છે। આપણે આગળનો વિડિયો નેક્સ્ટ જોઈશું। જય હિન્દ, જય ભારત।